મારો એ પ્રોબ્લેમ છે, એટલે અમારું કલ્ચર હજી એટલું બધું લેવલ પર નથી પહોંચ્યું. જો એકવાર આગળ પણ આવી જઈએ અને પાછળથી લોકો જે સંભળાવે છે અને એ લોકોને કેવી રીતે ફેસ કરવા તે મારે જરાક જાણવું છે. આ તો મારી ફેવરિટ ટોપિક છે. સૌથી પહેલા આ પ્રોબ્લેમ વર્ડ ખોટો યુઝ કર્યો બેન, આ ચેલેન્જ છે તમારું, રાઈટ? ઓકે, એક આઈ લવ ક્રિટિસિઝમ, યા એક મારો ડાયલોગ છે, આઈ લાઈક ઓલ ધ પીપલ હુ સેડ નો. મને ગમે છે કે જેને બધાએ મને ના પાડી તો એ કામ કરવાનો મને મોકો મળ્યો, અને અગર મેં કામ કર્યું તો ઓબ્વિયસલી મને કોન્ફિડન્સ આવ્યો કોઈ કામ કરી શકું છું. સો આઈ લાઈક ઓલ, આઈ થેન્ક ઓલ ધ પીપલ હુ સેડ નો, બીકોઝ ઇટ ઇઝ ઓફ ધેમ આઈ કુડ ડુ ધ વર્ક. પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, જે તમારો મેઇન પોઈન્ટ ક્રિટિસિઝમ, બરોબર છે, સરસ પોઈન્ટ છે. એક એના પરથી એક સ્ટોરી છે, ખોટી સ્ટોરી છે, એટલે એક ગધેડો હતો, એ કૂવામાં પડી ગયો. ગધેડો કૂવામાં પડી ગયો તો એના માલિક, એટલે સૂકો કૂવો, સૂકો હતો એટલે પાણી નહોતું, તેના માલિકને તો આમે ગધેડો કામનો નહોતો, કૂવામાં પડ્યો ભલે ને પડ્યો, અને આમે એને ક્રિટિસાઇઝ કર્યું, એને પથ્થરો માર્યા કે તું તો ગધેડો છે, કૂવામાં પડ્યો, આમે તું માથે પડેલો છે, યુ નો ઓલ દેટ ક્રિટિસિઝમ કર્યું ને, બધા પથ્થરો ફેંક્યા કૂવામાં, માટીઓ ફેંકી, બે ચાર લોકો આજુબાજુના જો ફ્રી હોય, નવરાનો ખોદ્યા એ બી પહોંચી ગયા, ચલો આપણે એક ફેંકીએ, એ લોકોએ માટી ફેંકી, એ લોકોએ પથ્થર ફેંક્યો. હવે ગધેડો હોશિયાર હતો, એને શું કર્યું, જેમ જેમ માટી અને પથ્થર પડતું ગયું ને એમ એમ ચડતો ગયો અને કૂવામાંથી બહાર આવી ગયો. એટલે બેન યાદ રાખજો, મને તો બહુ ગમે છે જ્યારે ક્રિટિસિઝમ થાય છે, હું એ જ મારા પપ્પાએ મને એવી રીતે મોટી કરી છે. આમ પંપાલીને રાજા બેટા રાજા બેટા નથી કર્યું, હું તો બધા પેરેન્ટ્સને કહું કે રાજા બેટા રાજા બેટા છોડો. મારા પપ્પાએ મને રફ એન્ડ ટફ મોટી કરી છે. મને અગર મેં કહું ફેક્ટરીમાં ઉભી રાખતી હતી, રાજા બેટા રાજા બેટા, તને એસી આલો ને તને ગાળો આલો, એવું નથી કર્યું મારા પપ્પાએ. મારા પપ્પા કહેતા હતા કે જો જ્યારે છોકરો ભણવા માંગે ને તો એ સ્ટ્રીટ લાઇટમાં બી ભણશે, નહીં ભણવા માંગે ને તો એને એસી આપું, ટ્યુશન આપું, મોટી ગાડીઓ આપું, બધું આપું, બેસ્ટ નોટ્સ આપું, બેસ્ટ પેન્સિલ પેપર આપું, તો એ નથી ભણવાનો. એટલે કમિંગ બેક ટુ યોર ક્રિટિસિઝમ પોઈન્ટ, વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે આપણે જે, એટલે અગેન પેરેન્ટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, કે તમે તમારા છોકરોને બહુ પંપાલો નહીં, રફ એન્ડ ટફ મોટો કરો. અને જ્યારે તમે રફ એન્ડ ટફ મોટો કરો તો ઇઝ એની વે મેન્ટલી પ્રિપેર્ડ, જાણે કે હું મેન્ટલી પ્રિપેર્ડ હતી ફોર ધ ક્રિટિસિઝમ, બીકોઝ ઇનફેક્ટ એ મને ઇટ વોઝ અ ફ્યુઅલ, એ મને એક મારું ભોજન હતું. મને કોઈ ક્રિટિસાઇઝ કરતો મને લાગે થેન્ક યુ, કેમ કે આ ક્રિટિસાઇઝ કર્યું એટલે તે ટાઈમ તો બગાડ્યો મને જોઈને, યા મારી એક્શન જોઈને કંઈ કહેવા માટે, સમજ્યા? એટલે યુ શુડ બી વેરી હેપી કે આટલી વ્યસ્ત દુનિયામાં કોઈકે તમને ક્રિટિસાઇઝ તો કર્યું. બીજી વાત યાદ રાખજો, આજ સુધી કોઈ તમને, લેટ્સ જાણે કે અમે કોલ સેન્ટર્સ ચલાવીએ છીએ તો કોઈ તમને સારું બોલવા માટે ફોન નથી કરવાનો. આપણે કોઈ કોલ સેન્ટર પર સારું બોલવા ફોન કરીએ છીએ? ગાળો જ આપીએ છીએ કે તારો ફોન નથી ચાલતો, તારો ક્રેડિટ કાર્ડ નથી ચાલતો, ગાળો આપવા જ ફોન કરીએ છીએ ને? એવી રીતે સિમિલરલી ડોન્ટ કન્સિડર કે 90% ઓફ ટાઈમ પીપલ વુડ નોટ લાઈક ટુ એપ્રિશિએટ યુ, બટ ધે વિલ લાઈક ટુ ક્રિટિસાઇઝ યુ. સો ઓલવેઝ કન્સિડર કે જ્યારે ક્રિટિસિઝમ થાય છે તો ઇટ ઇઝ યોર એનર્જી, યોર ફ્યુઅલ, યોર ફૂડ. આઈ ટેક ક્રિટિસિઝમ એઝ માય ફૂડ અને એ હું ખાઉં છું. ક્રિટિસિઝમ હું ખાઉં છું. ખૂબ ખૂબ આભાર રુઝાન ભાભીજી, ભારતી અહીંયા આવીને અમારા ખીરસરાણી. એક લાસ્ટ વર્ડ, કેન આઈ હેવ અ લાસ્ટ વર્ડ? ઇફ યુ ડોન્ટ માઇન્ડ. એક લાસ્ટ વર્ડ કેવો હતો, આઈ મીન બધા કીધું છે, બટ આઈ વોન્ટ બે ચીજ, આઈ લાઈક યુ ટુ ટેક હોમ, ઘરે લઈ જજો આ બે પોઈન્ટ, બાકી જે બીજું લઈ જવું હોય લઈ જજો, પણ આ બે પોઈન્ટ ખાસ ઘરે લઈ જજો. એક તો મેં કહ્યું એન્ડ આઈલ રિપીટ લાસ્ટ અગેન, આપણે માં છીએ તો કાલીમાં બી છીએ. સેકન્ડ થિંગ આઈ લાઈક ટુ ટેલ, જે બેને કહ્યું પહેલા બી, કે એક તો બી હેપી. મારો બાય ડિફોલ્ટ એ છે કે આપણે હંમેશા હસતા રહેવું, હેપી રહેવું, બધાને કહું છું. દુઃખ ને સુખ તો આવવાના જ છે ને, આવશે તો જ આપણને ખબર પડશે, પણ આપણે દુઃખ છે તો બી હેપી રહો ને, શું ખોટું છે? બીજું બી પોઝિટિવ, એ બી કહેવામાં આવ્યું છે કે હંમેશા ગ્લાસ અડધો ભરેલો જ જુઓ, ખાલી ના જુઓ. કે આ અડધો ભરેલો છે ને, ફાઇન, હું એને આગળ ભરીશ, એવું ના જુઓ કે આ અડધો ખાલી છે, રાઈટ? અને ત્રીજું કે બી ઓનેસ્ટ. આઈ લાઈક ટુ ટેલ એવરીબડી, બેનો ખાસ, કે ઘરમાં ઘણી વાર તમને થાય કે હું જૂઠું છાટું, છુપાઈ ચોરી કરીને કંઈ કામ કરું, ભલે હું સારું જ કામ કરું છું, ડોન્ટ ડૂ દેટ. બી ઓનેસ્ટ વિથ યોર ફેમિલી. આઈ ઓલવેઝ ટેલ પીપલ, ઓનેસ્ટ વિથ યોર ફેમિલી, વિથ યોર કસ્ટમર્સ. ઇન બિઝનેસ ઓલ્સો બી ઓનેસ્ટ. જે સચ્ચો હોય, જાણે કે મારી જે કસ્ટમરને કહેતી હતી કે અગર પહેલા એક્સપિરિયન્સ હતો, સાહેબ મારી પાસે એક્સપિરિયન્સ નથી, મને આટલું આવડે છે, મને આટલું નથી આવડતું. સો આટલી ત્રણ ચીજ યાદ રાખજો, બી હેપી, બી ઓનેસ્ટ એન્ડ બી પોઝિટિવ, યુ આર બાઉન્ડ ટુ બી સક્સેસફુલ. થેન્ક યુ.